नो ड्रग्स इन सूरत सिटी अभियान ने सूरत पुलिस सफल बनाई रही है। त्यारे सूरत क्राइम ब्रांच की टीमें एमडी ड्रग्स मामले अलग अलग त्रण गुना में 5 आरोपी ने झड़पी पाड़ी लाखों रूपये मुद्दा माल कब्जे करू सामे आव्यु छे। क्राइम ब्रांच की टीम नो ड्रग्स इन सूरत सिटी अभियान हाथ धरी रही है। त्यारे क्राइम ब्रांच की टीमें बातमीना आधार राजस्थान पाली खाते 10 किलो थी वधु शंकास्पद एमडी ड्रग्स बनावानो जत्थो झड़पी पाड्यो हतो। जेनी साथे पुलिसे घनश्याम अश्विन मुलाणी ने झड़पी पाड्यो हतो। त्यारे अन्य आरोपी जेमा सुनील कौशिक गजानंद शर्मा वीरामणि उर्फे अन्ना पांडुरंग अने गजानंद शर्मा सामेल होवानुं सामे आव्युं छे। तो बीजा बनावा रांदेर पुलिस पदकनी हदमां रांदेरना पाछली ओली स्ट्रीट खाते आवेला पीस पॉइंट एपार्टमेंटमां दरोडा पड़ी। त्यांथी सैयद तौसीफ अने सैयद खत्रीने झड़पी पाड़ी पुलिसे तेओ पासेथी 50,000થી વધુનો એમડી ડ્રગ્સ, પ્લાસ્ટિકની થેલી, વજન કાંટો, મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સહિત 6,02,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે તો ડિંડોલી પોલીસ મથકની હદમાં વેસ્તાન હાઉસમાં દરોડા પાડી ત્યાંથી સૈદ અંસારી અને ઝાકીર પટેલને ઝડપી પાડી તેઓ પાસેથી 34,16,000નો એમડી ડ્રગ્સનો જથ્થો તથા એક દેશી હાથ બનાવટી પિસ્તોલ કબજે કરી હતી। અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવી છે, જેમાં રાજસ્થાન ખાતેથી એમડી ડ્રગ બનાવવામાં જે મુખ્ય રો મટીરિયલ છે એવો રો મટીરિયલ લગભગ 10.5 કિલોથી વધારે પોલીસ દ્વારા રાજસ્થાન ખાતેથી પકડવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી શ્રી સરજ સંગલ, ડીસીપી ક્રાઇમ મિસિસ રૂપલ સોલંકી, એસીપી ક્રાઇમ શ્રી રોજિયા અને એમની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર તમામ ટીમોએ ખૂબ સિફતપૂર્વક આ ઓપરેશન પૂરા કર્યા છે। આમાં પોલીસને બાતમી મળી હતી કે લાજપોર જેલમાં 3 ઇસમો જ્યારે જેલમાં બંધ હતા ત્યારે આ 3 જણા એમડીના ધંધા કરવા બાબતની ચર્ચાઓ કરતા હતા। આ માહિતી બધી રીતે મહેનત કરીને ડેવલપ કરવામાં આવી અને લાજપોર જેલમાં રહેતા સુનિલ કૌશિક નામના ઈસમને ઝડપી કરતા એમની પાસેથી એક મોબાઈલ ફોન પણ મળી આવેલ, જે મોબાઈલ ફોન થકી એના પિતાજી જે હરિયાણા ખાતે રહે છે એની સાથે સંપર્કમાં હતા। એની સાથે સાથે એના 2 સાથીદારો જે એની સાથે લાજપોર જેલમાં હતા અને બંને પેરોલ જમ્પ કરી ગયા છે, એ ઘનશ્યામ મુલાણી, એની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત શહેરમાંથી જ કરવામાં આવી છે। આ આરોપી ઘનશ્યામ મુલાણી વર્ષ 2019માં એમના બનેવીના મર્ડર કેસમાં પકડાયેલ હતા અને પછી જેલમાંથી પેરોલ ઉપર આવીને પેરોલ જમ્પ કરી ગયા હતા, એની ધરપકડ કરવામાં આવી છે। અને બીજા આરોપી છે રંગા ઉર્ફે અન્ના, વીરામણિ ઉર્ફે અન્ના પાંડુરંગા, આ વોન્ટેડ છે। ઘનશ્યામની જેમ મેં વાત કરી એની ધરપકડ કરવામાં આવી છે। સુનિલ કૌશિક હાલમાં જેલમાં છે અને ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે, એની સાથે બીજા કોણ કોણ સંડાયેલા હતા આ કામગીરી પણ અત્યારે પૂરઝડપે ચાલી રહી છે। આ ડ્રગ્સ જે એના આયોજન પ્રમાણે વપરાઈ ગઈ હોત તો લગભગ 8-9 કરોડ રૂપિયાની ડ્રગ્સ બની હોત અને યુવાધનને બરબાદ કરવામાં એક બહુ ખતરનાક આ ષડયંત્ર બની શક્યા હોત। તો એને નિષ્ફળ બનાવીને સમયસર જે ડ્રગ હરિયાણાથી નીકળી રાજસ્થાનમાં સંતાડી રાખવામાં આવી, રાજસ્થાન પાલી જિલ્લામાં એક જગ્યાથી આ ડ્રગ સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિકવર કરવામાં આવી છે। બાકીના તમદારોની શોધખોળ અને સંપૂર્ણ બાબતે બાકીની બાબતોની તપાસ અત્યારે હાથ ધરવામાં આવી છે। આ ઓપરેશન દરમિયાન જ બીજી એક માહિતી મળતા ભેસ્તાન આવાસ ડિંડોલી વિસ્તારમાંથી 341 ગ્રામથી વધારે એમડી ડ્રગ
જે બહુ મોંઘી અને ખતરનાક નશીલા પદાર્થ છે, એની સાથે સાથે હાથ બનાવટની એક પિસ્તોલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આજે બે ઇસમ પકડાયા છે. આ બેસ્તાન SMC આવાસમાં રહેતો મોહમ્મદ સઈદ અબ્દુલ રશીદ અન્સારી અને બીજો ઝાકીર અયુબ પટેલ, આ બંને જણા છે, જેમાં અગાઉ વાત કરી 341 ગ્રામથી વધારે MD સાથેની ધરપકડ કરવામાં આવી છે. જે ડ્રગની કિંમત માર્કેટ ભાવ પ્રમાણે 34,16,500 રૂપિયા થાય છે. એની પાસેથી જે હાથ બનાવટની પિસ્તોલ મળી છે એની કિંમત પણ આશરે 20,000 રૂપિયા છે. બીજા 3 મોબાઈલ ફોન, એક પોકેટ સાઇઝનો ઇલેક્ટ્રિક વજન કાંટો જે ડ્રગની વજન કરવાના માટે ઉપયોગ લેવામાં આવે છે, અને સ્મોલ સાઇઝની ઝીપ બેગ જે ડ્રગના વેચાણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ બંને જણાને આ ડ્રગ સપ્લાય કરવાવાળી એક વ્યક્તિ ઓર છે, જેની શોધખોળ અત્યારે પોલીસ કરી રહી છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 અલગ અલગ બનાવમાં 5 આરોપીઓને ઝડપી પાડી લાખો રૂપિયાનો MD ડ્રગ્સનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અઝહર કુરશી સાથે પ્રકાશવાળા.